परबधामना सदाव्रतनी प्रथा 200 થી પણ વધારે વર્ષ જૂની છે। રોગીઓને ખવડાવવાની સાથે પરબધામના સંત દેવીદાસ અને અમરમાં તેમના પસપરુથી ગંદાતા શરીરને નવડાવી ધોવડાવી સાફ કરતા। જેમને સગા સંબંધીઓ સંગરવા તૈયાર ન હોય તેવા રોગીઓને પરબધામમાં આશ્રય મળતો। તેમની સેવા સુશ્રુષા થતી। જીવન કાર્ય અને જીવન સંદેશ પૂરા થયા પછી આ આશ્રમમાં સંત દેવીદાસ અને અમરમાએ અષાઢી બીજના દિવસે જીવંત સમાધિ લીધી હતી। प्रथम गुरु देवीदास समाधि लीधी हती, त्यार बाद कहवाय छे के अमरमा ने धरती माताए आपोआप समाधि नी जग्या करी आपी हती। आ सेवानो झूमेश उठावी अने एज समाधिना तक्ष हृदय तक सुधी अने बुद्धि अने मेमरी तक सुधी पहोंची गयो त्यारे सतदेवीदास अने माने कीधुं के बेटा हवे अषाढ़ी बीज आवे छे अने हवे आ समाधि आपणे दीप जे प्रज्वलित कर्यो छे એ દીપ હવે બુધાય ને આ સમાજ અથવા એટલે હવે આપણે સ્વધામ સ્વર્ગમાં જવાનું એટલે એક દિવસે એને નક્કી કર્યું કે અષાઢી બીજના દિવસે માં અને બાપુએ એક સાથે પૃથ્વીને વિનંતી કરી। 200 વર્ષ પહેલા સંત દેવીદાસ અને અમરમાં માનવ સેવાને પ્રભુ સેવા ગણીને રોગીઓ અને દુખીઓની સેવા કરતા, પરિવારે તરછોડેલા રક્તપિત્યાઓની સારવાર કરતા હતા। એકાળે સંત દેવીદાસ અને આહિરના દીકરી અમરમાતા પીડિતોની સેવા માટે ગામડે ગામડે જઈ રોટલા માંગી સદાવ્રત ચલાવતા। એ પરબધામ છે અને પરબધામની અંદર સદીઓ થયા માનવ અને જીવદયાની સેવાનું કામ એ ધર્મ આચાર્યોએ આ રસ્તો આપણને બતાવ્યો કે ભાઈ માનવ સેવાથી આત્માને શાંતિ મળે છે। પરબધામમાં ભૂખ્યાને ભોજન આપવાની પરંપરા 200 વર્ષ જૂની છે। આજે પણ અહીં સદાવ્રત ધમધમે છે, જેનો લાભ લાખો લોકો લે છે। આ પવિત્ર જગ્યાના દર્શને આવતા શ્રદ્ધાળુઓને અહીં બીજે ભાગ્યે જ જોવા મળતી શિસ્ત અને ચોખ્ખાઈના પણ દર્શન થાય છે। દિલીપ મોરી, VTV, પરબધામ।